સાહેબ આ તમે લોન આપી દે એમાંથી ભેંસ દૂધ દઈને આ દૂધ ભરાઈને લોન નું ગુજરાન ચલાવ્યા જતા હતા પછી એનાથી આ ઊંટ ગાડી લાયા છો ધંધો જે પૈસા આવ્યા એટલે બધી પરિવર્તન તો આવ્યું જ ને પેલું વધ્યું એટલે નકર પેલું તો જા એટલા તો કહું જ તું ને આ પૈસા વધે એટલે ધંધો કરવાની પ્રેરણા જાગે આપણી અંદર કે આપણા છોકરાનું સારું થાય ને બધી વસ્તુનું પેલું થાય એવું બધું જાગૃતિ પ્રમાણે થાય પેલી તો મજૂરી કરતા હતા ને ખાતા હતા કોઈ આવક હતી નહીં બીજી ખેતી બીતી હતી નહીં કઈ 50,000 રૂપિયા મને ધારે આ નદીનું પૂર આવ્યું ને ત્યાં 50,000 રૂપિયાની અમે લોન લીધી હતી એની પાસે અમે ભેંસ લાવી પછી મને ભેંસ લાવ્યા પછી સારી રીતે અત્યારે જીવન જીવાય છે અમે આ એમ કે લોન મળે એટલે ધંધો સારી રીતે થાય સારી રીતે બધું હેડે એમ પરિવર્તન તો બધા સારા મેં આ બધું અમે ભેંસો કરી એક ગાય લીધી આ ઘોડી લાવ્યો એમાંથી ઘોડીના વરઘોડા કરું છું અને મારું પાલન પોષણ ચાલે જાય આગળ તમારી કંઈક અપેક્ષા અપેક્ષામાં તો એક નાનો શોખ 5-6 ઢોરનો તબેલો કરવાની ઈચ્છા છે બરોબર પહેલી પહેલા કરતાં હું અત્યારે સારી જ બચત થાય એમ કહું પહેલા તો અમારે પૂર આવી નદીનું સાહેબ બધું તણાઈ ગયું એટલે અમારી બહુ ખરાબ હાલત થઈ ગઈ પણ નીતલબેને અમને લોન આપી એને પછી અમે ભેંસ લાવી અને પછી એ રીતે રીતે અમે ભેંસ દઈએ એટલે અમને સારું થોડું થોડું છે પરિવર્તનો તો જો આ ભેંસ લાવી બરોબર એટલે પગાર ચાલુ થઈ ગયો એટલે વાપરવાની બધી તકલીફો ઓછી થઈ ગઈ ખેતીમાં પણ આપણે પૈસામાં થોડો ખાતર બિયાણમાં થોડું ઘણું પેલું થયું જે અમને આ 2017માં નદીનું પૂર આવ્યું એમાં મને 50,000 રૂપિયા બેને લોન આવી સાહેબ એ લોનની અમે ભેંસ લાયા અને એ ભેંસનું અમે આ જેવા દુવા આપે છે ભરાય છે ને જે મને દાડે પગાર આવે છે એ અમારું ઘર સંચાલન હેડે છે પહેલાં શું કામ કરતા હતા અમારે છોકરાને સારી રીતે ભણાવી છીએ અને અમારે કોઈ લોકોની મજૂરી જવું પડતું નથી અને અમારા પોતાના ધંધાથી અમને સારી રીતે ઘર સંચાર હેડે છે અને 25 રૂપિયા અમારે બચે છે ના ભેંસ માથે અમને તણાઈ ગયું તારા અમારી પાસે કશું હતું નહીં આ 2,500 ની લોન આલી લોન ઉપર અમે એ ભેંસની સાગરી કરા દૂધ ભરાવા પૈસો ટકો આવે એના માથે રોજી રોટી ચાલવા અમને બેને આ તારા આલ્યો હતી મતલબ મગવા આ ખેતી આવી માલ કપડે કપડે બધી આવી લોન મળ્યા પછી ભેંસ લાવી એક ગાય લાવી અને ગાય લાવી ખેતીનું આ ખેતી વાય 15,000 ની બચત થાય છે પેલા કરતા હતા બચત 1 રૂપિયાની પણ નથી થતી છે આ વિવાહ કરવા હોય તો કોઈ કોઈ પરસું કરવો હોય તો કોકના પાસેથી વ્યાજમાં રૂપિયો લાવવો પડતો લાવવો હોય તો એ મને ફોફા થઈ જતો 1 રૂપિયો પણ મળતો નતો કોકની ગરજ કરવી પડતી એટલે વિચારમાં એવું હે કે પોસ માલ વધારવો હે ખેતીનું કામ વધારવું હે બે બાબલા પૈણાવા છે અને ઘર બનાવવું છે લોન મળ્યા પછી તો જુઓ ને અત્યારે હાલ સાહેબ અમે ખુશી હાલ છીએ પરિવાર અમારો બધો હસી ખુશી મજા કરી રહ્યો છે અને અમે ધંધામાં હાલ તો ગોઠવાઈ ગયા છે એટલા બધા કે ટાઈમ જ નથી આ બધું બેનના કારણે છે બધું